नमस्कार विद्यार्थी मित्रों, वर्ल्ड इन बुक्स एकेडमी ना आ डिजिटल प्लेटफॉर्म में आप सर्वे नु हार्दिक स्वागत छे। वाला विद्यार्थी मित्रों, वर्ल्ड इन बुक्स एकेडमी नी अंदर एक फ्री ऑनलाइन बेंच शुरू करवामां आवी छे, जेना अंतर्गत पीएसआई, एएसआई, तलाटी, क्लास थ्री के अन्य जे काई एग्जामो छे એની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ એક નવલું નજરાણું છે। એમાં દરરોજ તમને એક એક લેક્ચર રાત્રે 9 કલાકે જોવા મળી રહ્યો છે। એના જ અંતર્ગત વાલા વિદ્યાર્થી મિત્રો, આજે એક મહત્વનો સબ્જેક્ટ એટલે ઇતિહાસ, એની ચર્ચા કરવા માટે આપણે જઈ રહ્યા છીએ। તો શરૂઆત કરીએ ઇતિહાસની વાત મેહુલ સી સંગા। तो विद्यार्थी मित्रों, थई जाओ तैयार आजना सरस मजाना लेक्चर माटे। मित्रों, पहला तो आपने प्रश्न ए थशे कि इतिहास एटले शुं, इतिहास कोने कहेवाय। तो आपणे एवुं कही शकीए, इतिहास शब्द छे ने मित्रों, ग्रीक शब्द हिस्ट्री उपरथी आव्यो छे। केना उपरथी आव्यो छे? ग्रीक शब्द हिस्ट्री उपरथी। अने हिस्ट्री नो अर्थ थाय छे पूछपरछ द्वारा ज्ञान मेळवुं। समझो मित्रों, पहला तो अहींयाथी एक प्रश्न ए बने कि आ हिस्ट्री शब्द छे ए सेना उपरथी लीधो छे? तो आपणे कही शकीए कि हिस्ट्री शब्द छे ए ग्रीक भाषा उपरथी आव्यो छे। અને હિસ્ટ્રી શબ્દનો અર્થ થાય છે પૂછપરછ દ્વારા જ્ઞાન મેળવવું। શું થાય? પૂછપરછ દ્વારા જ્ઞાન મેળવવું। પણ વાલા મિત્રો, સંસ્કૃત ભાષાની અંદર આનો જો તમે અર્થ કરો તો ઇતિહાસ એટલે કે આ પ્રમાણે હતું। સમજો, જે તે સમયની ઘટનાઓ, જે પૂર્વમાં જે કાંઈ ઘટનાઓ ઘટી છે એમાં શું હતું એની વાત એટલે ઇતિહાસ। પૂર્વનો ચિતાર એટલે ઇતિહાસ, પૂર્વનું આલેખન એટલે ઇતિહાસ, અને એની વાત મિત્રો આજે આપણે કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, એની અંદર વાત કરીએ તો ઇતિહાસ ભણતા પહેલાં થોડાક એના બેઝિક ફેક્ટ એ આપણને આવડવા જોઈએ। પહેલો તો પ્રશ્ન આવે, ઇતિહાસના પિતા કોને કહેવાય? તો મિત્રો, અહીંયા તમે એક ચિત્ર જોઈ રહ્યા છો જે હેરોડોટસ છે, એટલે આપણે લખી શકીએ કે ઇતિહાસના પિતા એટલે હેરોડોટસ। કોણ આવે? હેરોડોટસ, જે તમે બાજુના ચિત્રની અંદર જોઈ શકો છો। પણ વાલા વિદ્યાર્થી મિત્રો, પાછો પ્રશ્ન આવે, આ હેરોડોટસ છે એ કયા દેશના વતની છે, ક્યાંના હતા? તો આપણને ખ્યાલ આવે કે આ હેરોડોટસ જે છે એ મૂળ ગ્રીક દેશના વતની હતા। કયો દેશ? ગ્રીક। અને મિત્રો, બીજા શબ્દોમાં તમે આ ગ્રીકને યુનાન કહી શકશો। શું કહી શકશો? યુનાન। પણ મિત્રો, હેરોડોટસ એક સરસ મજાનું પુસ્તક લખે છે, એ પુસ્તકનું નામ કયું? પુસ્તક હેરોડોટસ દ્વારા લખવામાં આવેલું છે? તો આપણે કહી શકીએ કે આમના પુસ્તકનું નામ છે હિસ્ટોરિકા। ખાસ ધ્યાન આપજો, આમના પુસ્તકનું નામ શું છે? હિસ્ટોરિકા છે। પણ મિત્રો, અહીંથી પાછો એક પ્રશ્ન આપણા મનની અંદર ઉદ્ભવે છે, આ હેરોડોટસને
ઇતિહાસના પિતાનું બિરુદ આપ્યું કોને? એ વ્યક્તિનું નામ આપો કે જે હેરોડોટ્સને ઇતિહાસના પિતાનું બિરુદ આપે છે. તો મિત્રો, અહીંયા આપણે એક વ્યક્તિનું નામ લખી શકાય જે તે સમય એક રોમન દાર્શનિક હતા અને એનું નામ છે સિસેરો. ધ્યાન આપશો, કોણ છે? રોમન દાર્શનિક સિસેરો, જેને હેરોડોટ્સને ઇતિહાસના પિતાનું બિરુદ આપ્યું છે. કારણ કે વિશ્વની અંદર સર્વપ્રથમ વ્યવસ્થિત જો કોઈએ ઇતિહાસનું લેખન કરવાનું કામ કર્યું હોય તો વાલા વિદ્યાર્થી મિત્રો, એ હેરોડોટ્સ છે. એટલા માટે આપણે એને ઇતિહાસના પિતાનું બિરુદ આપ્યું છે. પણ કોના દ્વારા આપવામાં આવ્યું છે? તો આપણો જવાબ આવશે સિસેરો. વાલા મિત્રો, આ હેરોડોટ્સ જે છે એને સંસ્કૃત સાહિત્યમાં એક નામ આપેલું છે. કયું નામ? તો સંસ્કૃતની અંદર આ હેરોડોટ્સને આપણે હરિદત્ત તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? હરિદત્ત. તો ખાસ ધ્યાન આપવાનું, ફરી વખત કહું છું તમને, ઇતિહાસના પિતા કોને કહેવામાં આવે? હેરોડોટ્સ. કયા દેશના વતની હતા? ગ્રીક. ગ્રીકનું બીજું નામ યુનાન. એને કયું પુસ્તક લખ્યું છે? હિસ્ટોરિકા. પણ મિત્રો, પ્રશ્ન પૂછાય કે એને ઇતિહાસના પિતાનું બિરુદ કોને આપ્યું? તો આપણો જવાબ આવશે સિસેરો. પણ સંસ્કૃત સાહિત્યની અંદર આ હેરોડોટ્સ માટે કયું નામ આવે? તો આપણે એટલું કહી શકીએ, હરિદત્ત નામ એના માટે પ્રયોજવામાં આવેલું છે. પણ મિત્રો, જે તે સમયમાં ઈસવીસન પૂર્વેની જે 5મી સદી છે ને મિત્રો, ધ્યાન આપજો, ઈસવીસન પૂર્વેની કેટલામી? 5મી સદી. એના જે ભારત અને ફારસ એના જે સંબંધો છે એના વર્ણન પોતાના પુસ્તકોની અંદર એને કરેલું છે. પણ ક્યારના? ઈસવીસન પૂર્વેની 5મી સદીનું. તો આ પણ આટલું ધ્યાન રાખવાનું છે. તો ઇતિહાસ ભણતા પહેલા આપણને હેરોડોટ્સ વિશે આટલી માહિતી અવશ્ય હોવી જોઈએ. હવે મિત્રો, થોડા આપણે આગળ વધશું અને હવે ભણવાના છીએ ભારતીય ઇતિહાસના પિતા. તો અહીંયા મેં તમને એક ચિત્ર આપ્યું છે, એના ઉપરથી કહેશો ત્યાં કોણ છે? ચાલો થોડો અંદાજ લગાવો કે ભારતીય ઇતિહાસના પિતા કોણ છે જેનું જે આ ચિત્ર છે. તો મિત્રો, ભારતીય ઇતિહાસના પિતા માટે જે આપણે નામ લઈએ છીએ અને એ વ્યક્તિનું નામ છે મેગસ્થનીસ. ખાસ ધ્યાન આપશો, ભારતીય ઇતિહાસના પિતા કોને કહેવાય? મેગસ્થનીસ. પણ શું કામ? એનું કારણ શું? તો આપણે એવું કહી શકીએ, વ્યવસ્થિત રીતે પહેલી વખત જો કોઈએ ભારતનો ઇતિહાસ લખવાનું કામ કર્યું હોય ને, તો વાલા મિત્રો, એનું નામ છે મેગસ્થનીસ. એટલા માટે એને આપણે ભારતીય ઇતિહાસના પિતાનું બિરુદ આપીએ છીએ. પણ વાલા મિત્રો, આ મેગસ્થનીસ છે એ કયા દેશના વતની હતા? આપણે શું લખાય? તો આપણે એટલું ખાસ યાદ રાખવાનું, આ મેગસ્થનીસ જે છે એ ગ્રીક દેશના વતની હતા. મતલબ આ પણ યુનાનના વતની છે. કયો દેશ? યુનાન.
પણ વાલા મિત્રો, આ જે મેગસ્થેનિસ છે એને પણ એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે. કયું પુસ્તક? તો આપણે લખી શકીએ કે મેગસ્થેનિસ જે છે એ ઇન્ડિકા નામનું પુસ્તક લખે છે. કયું પુસ્તક? ઇન્ડિકા. પણ મેગસ્થેનિસ છે ભારતની અંદર એક રાજદૂત બનીને આવ્યા હતા. તો આપણા મગજની અંદર એ સવાલ ચાલવો જોઈએ કે મેગસ્થેનિસ કોના રાજદૂત તરીકે ભારતની અંદર એન્ટ્રી કરે છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમારે એક વ્યક્તિનું નામ મગજની અંદર રાખવાનું. આપણે બધા જાણીએ છીએ મૌર્ય વંશના સ્થાપક એટલે કોણ? તો એને આપણે ચંદ્રગુપ્ત મૌર્યના નામે ઓળખીએ છીએ. અને આ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં યુનાનમાંથી એક રાજદૂત આવે છે, એનું જ નામ મેગસ્થેનિસ. પણ મિત્રો, કોનો રાજદૂત બનીને આવ્યો હતો? તો આપણે બધા લખી શકીએ એનું નામ છે સેલ્યુકસ નિકેટર. ધ્યાન આપજો, કોનો રાજદૂત બનીને આવ્યો હતો? સેલ્યુકસ નિકેટર, જે તે સમયે આ સિકંદરનો સેનાપતિ હતો. યાદ કરો, એ સિકંદરે ભારત ઉપર આક્રમણ કર્યું અને પુરુગુપ્ત કહેતા પોરસ એની સાથે યુદ્ધ થાય છે અને એને આપણે બધા કહીએ છીએ ઝેલમનું યુદ્ધ. ઝેલમના યુદ્ધની અંદર પોરસની મિત્રો હાર થાય છે. તો ઘણા બધા ઇતિહાસકારો એમ કહે છે કે હકીકતમાં એ હાર્યો નથી, જે એક ક્યાંક ને ક્યાંક વાદ વિવાદનું કારણ હોઈ શકે. અને એ હાર બાદ મિત્રો સિકંદર પોરસને કહે છે, બોલ તેરે સાથ ક્યા સુલુક કિયા જાય, માર દિયા જાય યા છોડ દિયા જાય. અને મિત્રો પોરસનો જવાબ હતો, એક રાજા બીજા રાજા સાથે જે વ્યવહાર કરે ને એવો વ્યવહાર તું મારી સાથે કર, મને મારી નાખ, મને જીવતો ન મૂકતો. પણ વાલા વિદ્યાર્થી મિત્રો, એની વાત ઉપરથી સિકંદર ખુશ થઈ ગયો અને એને એનું રાજ્ય પાછું આપ્યું. હવે ધીમે ધીમે સિકંદર પોતાની વિજય યાત્રાનો આગળ ધપાવવા માટે પ્રયાસ કરે છે. પણ જતા જતા રસ્તાની અંદર એક નદી આવી અને નદીનું નામ છે બિયાસ નામની નદી, જેને ઋગ્વેદની અંદર વિપાશા તરીકે ઓળખવામાં આવી છે. અને બિયાસ નદીની આગળ એના સૈનિકોએ પોતાના શસ્ત્રો હતા એ નીચે મૂકી દીધા કે અમે અહીંથી અમે આગળ નહીં વધીએ. સિકંદર સમજી ગયો કે જ્યારે પોતાની ફોજ નબળી પડે ને ત્યાંથી આગળ ન વધાય. અને એટલા માટે વાલા વિદ્યાર્થીઓ એમ કહી શકાય કે સિકંદર પાછો ગયો. જતા જતા બેબીલોનની અંદર અવસાન થાય છે અને ત્યાર પછી બેબીલોન કહેતા ઇરાકની ગાદી ઉપર સેલ્યુકસ નિકેટર બેઠો અને તેને પોતાના રાજદૂત તરીકે એક વ્યક્તિની નિમણૂક કરી હતી જેનું નામ છે મેગસ્થેનિસ, જે અહીંયા તમે જોઈ રહ્યા છો. આ પ્રતિમા જે છે, આ ચિત્ર પ્રતિમા કોની છે? મેગસ્થેનિસની છે. દેખાય છે તમને? થોડાક બિચારા વૃદ્ધ થઈ ગયા છે પણ આપણે તોય જોઈ શકીએ છીએ. તો મિત્રો, ખાસ યાદ રાખશું, ફરીથી પ્રશ્ન પૂછાય કે ભારતીય ઇતિહાસના પિતા કોને કહેવાય? મેગસ્થેનિસ. મેગસ્થેનિસ કયા દેશના વતની હતા? ગ્રીક. ગ્રીક કહેતા યુનાન. કયું પુસ્તક લખ્યું? ઇન્ડિકા. કોના દરબારમાં રાજદૂત બનીને આવ્યા હતા? ચંદ્રગુપ્ત મૌર્ય. અને પ્રશ્ન પૂછાય કોનો રાજદૂત હતો? તો આપણો આન્સર આવશે સેલ્યુકસ નિકેટર. તો મિત્રો,
આટલી માહિતી આની અંદર આપણને હોવી જોઈએ. હવે મિત્રો, એના પછી આપણને એવું પૂછે, સર્વપ્રથમ ગુજરાતનો ઇતિહાસ લખનાર એ વ્યક્તિનું નામ આપો કે જેને પહેલો વહેલો ગુજરાતનો ઇતિહાસ લખેલો છે. અહીંયા એક બુક છે, તમે જોઈ શકશો, અ હિસ્ટ્રી ઓફ ગુજરાત, જો જે 1894ની સાલમાં પ્રકાશિત કરવામાં આવે છે. અને અહીંયા એક વ્યક્તિનું નામ પણ તમે વાંચી શકો છો, એદલજી ડોસાભાઈ, એને એદલજી ડોસાભાઈ. તો આપણે એવું લખી શકીએ કે સર્વપ્રથમ ગુજરાતનો ઇતિહાસ જેને લખ્યો હતો એ વ્યક્તિનું નામ છે પ્રાણલાલ એદલજી ડોસા. મિત્રો, શું નામ છે? પ્રાણલાલ એદલજી ડોસા, કે જેને સર્વપ્રથમ ગુજરાતનો ઇતિહાસ લખ્યો હતો. તો પછી એના બુકનું નામ શું? આર્ય, ગુજરાતનો ઇતિહાસ. અને ક્યારે પ્રકાશન થયું હતું? તો કે ઈસવીસન 1894ની સાલમાં મિત્રો એનું પ્રકાશન થાય છે. તો આ માહિતી પણ આપણા મગજની અંદર રમવી જોઈએ. આ બધા ઇતિહાસ ભણતા પહેલા જે બેઝિક ફેક્ટ ડેટા છે એ આપણને ખબર પડવા જોઈએ. અને પાયો કહેવાય, જ્યાં સુધી પાયો ક્લિયર નહીં કરીએ ત્યાં સુધી આપણી ઇમારત મિત્રો નહીં ચણી શકાય. મિત્રો, ચાલો એના પછી થોડા આગળ વધીએ. તો આપણને એવું પૂછાય, સર્વપ્રથમ ગુજરાતનો પુરાતત્વ ઇતિહાસ લખનાર એ વ્યક્તિનું નામ આપો કે જેને પહેલો વહેલો ગુજરાતનો પુરાતત્વ ઇતિહાસ લખેલો છે. અહીંયા એક ચિત્ર પ્રતિમા તમે પાછી જોઈ શકો છો. ચાલો બોલો તો કોણ છે આ? આ વ્યક્તિ કોણ છે? તો મિત્રો, આપણે કહી શકીએ કે આ મહાનુભાવનું જે નામ છે એનું નામ છે હસમુખ ધીરજલાલ સાંકળિયા. કોણ છે? હસમુખ ધીરજલાલ સાંકળિયા. જો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરે છે, હસમુખ સાંકળિયા આવું નામ ગોખી નાખે છે, પણ કદાચ પેપર સેટરને મજા આવે તો હળવેક દેન મૂકી શકે એના પિતાનું નામ. એટલે મિત્રો, આપણે જરાય ભૂલ નહીં કરવાની. એના પિતાનું નામ શું છે? ધીરજલાલ. એક વખત એવો સવાલ પૂછાણેલો કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ? હવે તમે જો, તમને થાય કે આટલો બધો સરળ સવાલ કઈ રીતે હોઈ શકે? પણ મિત્રો, ખાલી સવાલ એટલો નહોતો, ચાર ઓપ્શન મૂકેલા અને ચારેય ઓપ્શનમાં જીવરાજ મહેતાના પિતા જે છે એના નામ અલગ અલગ હતા. તો આપણને ખબર પડી જવી જોઈએ કે જીવરાજ નારાયણભાઈ મહેતા જવાબ આવવો જોઈએ, બીજો નહીં. એમ આવું કદાચ ભવિષ્યમાં પૂછે તો આપણે લખી શકાય કે અહીંયા શું આવશે? તો કે હસમુખ ધીરજલાલ સાંકળિયા. મિત્રો, એના પિતાનું નામ યાદ રાખશો કે જેને સર્વપ્રથમ ગુજરાતનો પુરાતત્વ ઇતિહાસ લખેલો છે. તો આમના બુકનું નામ, આમના પુસ્તકનું નામ શું? તો મિત્રો, આમના પુસ્તકનું નામ છે આર્કિયોલોજી
ઓફ ગુજરાત, મતલબ ગુજરાતનો પુરાતત્વ ઇતિહાસ. આવો સિમ્પલ અને સાદો અર્થ તમે આમાં કરી શકો છો. તો પહેલા આટલી બેઝિક માહિતી બધાને ક્લિયર થઈ ગઈ છે, તો આટલું આપણને ખબર હોવી જોઈએ. ચાલો મિત્રો, ફરી વખત ફટાફટ તમને રિવિઝન કરાવી દો. પ્રશ્ન પૂછાય, ઇતિહાસના પિતા કોને કહેવામાં આવે? હેરોડોટસ. કયા દેશના વતની હતા? ગ્રીક. પુસ્તકનું નામ હતું હિસ્ટોરિકા. બિરુદ આપનાર રોમન દાર્શનિક સિસેરો હતા, એને સંસ્કૃતમાં આપણે હરિદત્ત તરીકે ઓળખીએ છીએ. ઈસવીસન પૂર્વેની 5મી સદીના ભારત અને ભારતના સંબંધોનું વર્ણન કરે છે. પણ ભારતીય ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? તો આપણો જવાબ આવશે મેગસ્થનીસ. કયા દેશના વતની હતા? ગ્રીક કહેતા યુનાન. અને મિત્રો એમ પૂછે પુસ્તકનું નામ ઇન્ડિકા. કયા રાજાના સમયમાં આવ્યા? ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. કોને મોકલેલા હતા? તો મિત્રો આપણો જવાબ આવે સેલ્યુકસ નિકેટર. પણ સર્વપ્રથમ ગુજરાતનો ઇતિહાસ કોણે લખ્યો? પ્રાણલાલ એદલજી ડોસા. અને પ્રશ્ન પૂછાય બુકનું નામ ગુજરાતનો ઇતિહાસ અને ક્યારે પ્રકાશિત થાય છે? તો કે 1894 સાલમાં. પણ મિત્રો આપણને એવું પૂછે કે ગુજરાતનો પહેલો વહેલો પુરાતત્વ ઉપર ઇતિહાસ કોણ લખે છે? તો આપણો જવાબ આવશે હસમુખ ધીરજલાલ સાંકળિયા. બુકનું નામ આર્કિયોલોજી ઓફ ગુજરાત, આવું આપણે લખી શકીએ. પણ એ બુક ક્યારે પ્રકાશિત થાય છે? ચાલો આ બુક ક્યારે પ્રકાશિત થઈ તો આપણે લખી શકીએ 1941 સાલમાં આ બુક પ્રકાશિત થાય છે. ચાલો મિત્રો હવે આપણે ધીમે ધીમે આપણા વિષયની અંદર થોડા આગળ વધીએ. ઇતિહાસ જાણવાના સ્ત્રોત. હવે જે આપણે ઇતિહાસ જાણવાના છીએ એના માટે અલગ અલગ વિભિન્ન સ્ત્રોત હોઈ શકે. એ અભિલેખો હોઈ શકે, એ તાડપત્ર અને ભોજપત્ર હોઈ શકે, એ સિક્કાઓ હોઈ શકે. આવા અલગ અલગ જે સ્ત્રોતો છે એની માહિતી વાલા મિત્રો હવે આપણે આની અંદર લેવાની થાય છે. તો જોઈએ આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોત. એની અંદર પહેલા જ આપણે ભણવાના છે તાડપત્ર અને ભોજપત્ર. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણને જે બે પ્રતિમાઓ આપી છે એ તાડપત્રની છે, ભોજપત્રની છે. તો હવે એની ઉપર થોડુંક આપણે વિવરણ કરીએ. પહેલા વાત કરું તાડપત્રની, તો આનો અર્થ શું થાય? તો કે તાડ નામનું જે વૃક્ષ હોય એના પર્ણ ઉપર જે લખવામાં આવે એને તાડપત્ર કહેવાય. સિમ્પલ અને સાદો અર્થ. કયું વૃક્ષ કીધું? તાડ નામનું વૃક્ષ. એના પાંદડા ઉપર જે લખવામાં આવે એને શું કહેવામાં આવે છે? તાડપત્ર. તો મિત્રો ભોજપત્ર કોને કહેવાય? ચાલો ભોજપત્ર. તો આપણે એવું લખી શકીએ હિમાલયની અંદર એક વૃક્ષ થાય છે ભુર્જ નામનું વૃક્ષ. કેવું? ભુર્જ. એની જે આંતર છાલ હોય એના ઉપર જે લખાણ કરવામાં આવે ને એને આપણે મિત્રો ભોજપત્ર તરીકે ઓળખીએ છીએ. સમજો, તાડ નામનું પાંદ એના ઉપર લખાય તો તાડપત્ર. ભુર્જ નામના વૃક્ષની આંતર છાલ ઉપર લખવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? તો કે એને ભોજપત્ર કહેવાય. પણ વાલા વિદ્યાર્થીઓ આના ઉપર જે લખાણ થાય એ કઈ લિપિમાં લખવામાં આવે છે? ચાલો મગજની અંદર
આ વિચારો તો અથવા તો અહીંયા જોઈ શકો છો તમે જે આ લિપિ દેખાય છે, કઈ લિપિની અંદર આ લખાણ કરવામાં આવતું હતું? તો આપણે એવું લખી શકીએ કે આની અંદર જે મિત્રો લખાણ કરવામાં આવતું એ પાંડુ લિપિમાં લખાણ થતું. કઈ લિપિ છે? પાંડુ લિપિ. એની અંદર લખાણ કરવામાં આવતું હતું. હવે આમાંથી આપણને શું માહિતી મળે? તો એ વખતની જે આખી રાજ્ય વ્યવસ્થા છે, એ વખતનો ધર્મ છે, એ વખતનું જે સાહિત્ય છે, એ આપણને ખૂબ સારા પ્રમાણમાં આમાંથી પ્રાપ્ત થાય છે. પણ ક્યાંક આપણને પરીક્ષામાં એવું પૂછે, ગુજરાતમાં તાડપત્ર અને ભોજપત્ર કઈ જગ્યાએ સચવાયેલા છે, એ જગ્યાઓના નામ આપો કે જેના ઉપર તાડપત્ર અને ભોજપત્ર સચવાયેલા છે. તો મિત્રો, એની અંદર આપણે પાંચ સંસ્થા છે ને એ યાદ રાખવી પડશે. કઈ કઈ? તો એમાં નંબર એક ઉપર આવશે લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી. કઈ જગ્યાએ આવશે લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી? તો આપણે લખી શકીએ કે લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી અમદાવાદમાં આવશે. ક્યાં આવશે? અમદાવાદમાં, કે જેની અંદર તાળપત્ર અને ભોજપત્ર સચવાયેલા છે. નંબર બે, અહીંયા લખી શકીએ અમદાવાદની અંદર આવું જ એક સરસ મજાનું બીજું એક સ્થળ આવશે, જેને આપણે કહીએ છીએ ભોજે વિદ્યા મંદિર, પ્રાચ્ય વિદ્યા મંદિર. અને મિત્રો આ પણ કઈ જગ્યાએ આવશે? તો આપણે લખી શકાય આ પણ અમદાવાદની અંદર આવશે. ક્યાં આવે છે? અમદાવાદની. તો આ પણ આપણે ધ્યાનની અંદર રાખશું કે એક કેવું આવ્યું લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી, બીજું કયું આવ્યું તો ભોગીલાલભાઈ જેસંગભાઈ સાંડેસરા પ્રાચ્ય વિદ્યા મંદિર અમદાવાદ. જો નામ યાદ રાખજો ભોજે વિદ્યા ભવનનું, શું આવશે? ભોગીલાલભાઈ જેસંગભાઈ સાંડેસરા પ્રાચ્ય વિદ્યા મંદિર. પછી મિત્રો નંબર ત્રણ ઉપર લખશું હેમચંદ્રાચાર્ય. જ્ઞાન મંદિર પાટણ, શું આવશે? હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર પાટણ, કે જેની અંદર પણ ઘણા બધા તાળપત્રો અને ભોજપત્રો સચવાયેલા છે. તો ચાલો એક તમને હું પ્રશ્ન પૂછું છું, કોમેન્ટની અંદર તમારે મને એનો જવાબ આપવાનો. અહીંયા જે પ્રાચીન પ્રાચીન જે પુસ્તકો છે એની સાચવવાની જવાબદારી સયાજીરાવ ગાયકવાડે કોને આપી હતી? આનો જવાબ તમારે મને આપવાનો છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમારે આ કોમેન્ટમાં જવાબ આપવાનો છે. જવાબ આપવાનું ચૂકતા નહીં કે હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર જે પાટણ છે એની અંદર તાળપત્ર અને ભોજપત્ર છે એ સાચવવાની જવાબદારી, પ્રાચીન પુસ્તકો સાચવવાની જવાબદારી સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા કોને આપવામાં આવી છે? અને બીજો ફેક્ટ મિત્રો તમને એ કહું, તમે યાદ કરો સિદ્ધરાજ જયસિંહ માળવા ઉપર આક્રમણ કરે છે અને માળવાનો એક રાજા હતો જેનું નામ છે યશોવર્મા, એને હરાયો. પણ જ્યારે સિદ્ધરાજ જયસિંહ માળવા જીતીને મિત્રો પાછા આવતા હતા
એ વખતે માળવાની અંદર એક રાજા થઈ ગયા જેને આપણે રાજા ભોજ તરીકે ઓળખીએ છીએ. રાજા ભોજ કે જેને સાહિત્યને ખૂબ પ્રોત્સાહન આપેલું, હજારો પુસ્તકો રાજા ભોજે લખાવેલા. અને એ પુસ્તકો મિત્રો એમ કહેવાય છે જ્યારે સિદ્ધરાજ જયસિંહ પાછા આવ્યા ને ત્યારે પોતાની સાથે લાવ્યા હતા. એમાં એ બધા જ પુસ્તકો જે છે એ પણ આ હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિરની અંદર સાચવવામાં આવેલા છે. હવે મિત્રો નંબર 4, મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા. પણ આ કોબા ક્યાં આવશે? ગાંધીનગરની અંદર. મિત્રો ગાંધીનગરની અંદર મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા આવેલું છે, જેની અંદર પણ ઘણા બધા આવા તાળપત્રો અને ભોજપત્રો સંગ્રહિત કરેલા છે, એ પણ આપણે ધ્યાન રાખશું. અને મિત્રો નંબર 5 ઉપર આપણે લખી શકીએ કે ઇન્ડો લોજિકલ રિસર્ચ સેન્ટર દ્વારિકાની અંદર શારદાપીઠ અને એની અંદર ઇન્ડોલોજિકલ રિસર્ચ સેન્ટર. મિત્રો એની અંદર પણ તાળપત્રો અને ભોજપત્રો સચવાયેલા છે. તો આપણા મગજની અંદર મિત્રો કેટલી સંસ્થાઓ રમવી જોઈએ? 5. પહેલી કઈ છે? લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી અમદાવાદ. બીજી કઈ આવી? ભોજે વિદ્યા મંદિર અમદાવાદ. ત્રીજી કઈ આવી? હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર પાટણ. ચોથી કઈ આવી? મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા. અને 5મી આવશે ઇન્ડોલોજિકલ રિસર્ચ સેન્ટર દ્વારિકા, કે જેની અંદર આવા તાળપત્રો અને ભોજપત્રો સાચવવામાં આવેલા છે. પણ ફરી વખત એમાં જે લખાણ કરવામાં આવતું એ કઈ લિપિમાં થતું? મિત્રો ભૂલતા નહીં, પાંડુલિપિ. કઈ લિપિ? પાંડુલિપિ. અને આજે ઘણા બધા મંદિરો અને મઠો એમાં ખાસ કરીને જે દક્ષિણ છે એની અંદર આવા તાળપત્રો અને ભોજપત્રો સચવાયેલા છે. કારણ કે પેલા કાગળ નહોતો ત્યારે આના ઉપર લખાણ લખવામાં આવતું હતું. બાળા મિત્રો હવે થોડા આગળ વધશું પણ એના પછી આપણે ભણવાના છે અભિલેખો. ચાલો કોણ કહેશે અભિલેખ એટલે શું? અભિલેખ એટલે, અભિલેખનો મતલબ થાય કોઈ ધાતુ અથવા તો પથ્થર ઉપર કરવામાં આવેલું લખાણ, એને અભિલેખ કહેવાય. અહીંયા જે તમે નમૂનો જોઈ રહ્યા છો મિત્રો આ તાંબાનો ટુકડો છે, આ એના ઉપરનું લખાણ છે. જ્યારે જો આ એક પથ્થર છે, સ્તંભ છે, આ એના ઉપર કરવામાં આવેલું લખાણ છે જે તમે અહીંયા જોઈ શકો છો. જો આ છે ને અહીંયા લખાણ છે, આની અંદર આપણે અહીં જોઈ શકાય અહીંયા લખાણ લખેલું છે. તો અહીંયા પહેલા તો સિમ્પલ અર્થ ખબર પડવી જોઈએ. શું ખબર પડવી જોઈએ? ધાતુ અથવા પથ્થર એના ઉપર લખવામાં આવેલો લેખ એને અભિલેખ કહેવાય. તો તમારા મગજમાં એ પણ ચાલતું હોય કે શિલાલેખ કોને કહેવાય? માત્ર શિલા ઉપર કે પથ્થર ઉપર જે લખવામાં આવે એને શિલાલેખ કહેવાય. એ આનો જ એક ભાગ છે. પણ અભિલેખ પથ્થર પર પણ લખાય છે અને ધાતુ પર પણ લખાય છે, જ્યારે શિલાલેખ માત્ર પથ્થર ઉપર લખવામાં આવે આવી આપણને ખબર હોવી જોઈએ.
તો મિત્રો આપણને એવો પ્રશ્ન થાય, આમાંથી આપણને શું માહિતી મળે? તો જો એક તો કોઈ રાજા વિજય મેળવે ને તો એ વિજયની ગાથા પોતે અભિલેખમાં લખાવે, અથવા કોઈ રાજાએ કોઈ સારા શૌર્ય પરાક્રમનું કામ કર્યું હોય તો એ પણ પોતે અભિલેખમાં લખાવે, અથવા તો કોઈ ધર્મની કોઈ સારી સારી બાબત હોય તો એ પણ અભિલેખોની અંદર લખાવે. અને મિત્રો રાજા જે છે આવા લેખ લખીને પ્રજા સાથે સંવાદ કરવાનું કામ કરે છે. આ પ્રજા સાથે સંવાદનું એક માધ્યમ હતું, જે આપણે ભૂલવાનું નહીં. રાજાના વિજયની વાત, રાજાના ધર્મોની વાત, કોઈ શૌર્ય પરાક્રમોની વાત, આવી બધી મિત્રો અભિલેખોની અંદર લખવામાં આવતી હતી. પણ જ્યારે અભિલેખની વાત આવે છે ને ત્યારે આપણા મગજમાં અચૂકથી એક રાજાનું નામ આવે કે જેને મિત્રો અઢળક શિલાલેખો અને સ્તંભલેખો લખાવેલા છે, અને બીજા રાજા કોઈ નહીં જેને આપણે બધા કહીએ છીએ ચંદ્રગુપ્ત મૌર્ય. અને એ ચંદ્રગુપ્ત મૌર્યના દીકરા એટલે બિંદુસાર, અને આ બિંદુસાર જે છે એના દીકરા એટલે અશોક. જો મૌર્ય વંશની અંદર આ અશોક નામના જે રાજા થઈ ગયા, સમ્રાટ અશોક, જેને એ વખતે ભારતની અંદર ઘણા બધા અભિલેખો અને શિલાલેખો લખાવેલા છે, આ અશોક સમગ્ર ભારતની અંદર 14 જેટલા શિલાલેખ, કેટલા? 14, અને મિત્રો 7 જેટલા સ્તંભ લેખ લખાવે છે. ખાસ યાદ રાખશો, કેટલા શિલાલેખ આવશે? 14, સ્તંભલેખ પૂછે તો 7. અને અશોકનો એક શિલાલેખ જે એ બહુ ફેમસ છે, અને એને આપણે બધા કહીએ છીએ ગિરનારનો શિલાલેખ. કયા નામથી ઓળખશું? ગિરનારનો શિલાલેખ. બીજું મિત્રો, અશોકના જે લેખ છે એમાંથી બે, અને એમાંથી જો સૌથી નાનાની વાત આવે તો રૂમ નદી જે નેપાળની અંદર આવશે, જે અશોકનો સૌથી નાનામાં નાનો સ્તંભ લેખ છે. બીજો મિત્રો, અશોકનો એક લેખ આવશે ટોપરા અને મેરઠ, આ પણ એક સ્તંભ લેખ છે જે ઉત્તર પ્રદેશમાં આવે છે. અને મિત્રો આ ટોપરા અને મેરઠનો જે લેખ છે એ ફિરોજ શાહ તુઘલક દ્વારા ખસેડવામાં આવે છે. આપણને થાય કે આ ખસેડીને ક્યાં લઈ ગયા હતા, તો આપણો આન્સર આવશે દિલ્હીમાં. ક્યાં લઈ ગયા? દિલ્હી. પણ મિત્રો આવો ને આવો એક લેખ આવશે જેને આપણે બધા કહીએ છીએ પ્રયાગનો સ્તંભલેખ. અને મિત્રો આ છે ને અકબર દ્વારા ખસેડવામાં આવે છે. ક્યાં લઈ ગયા? બહાર હતો ને એ પ્રયાગના કિલ્લામાં મૂક્યો, બીજું કાંઈ નવું નહીં. ફરી વખત વાત કરું તમને, અશોકે કેટલા શિલાલેખો લખાવ્યા? 14. કેટલા સ્તંભલેખો લખાવ્યા? 7. એમાંનો એક શિલાલેખ એટલે ગિરનારનો જૂનાગઢમાં, સૌથી નાનો સ્તંભલેખ એટલે રુમનદેઈ નેપાળમાં. પણ મિત્રો ટોપરા અને મેરઠનો સ્તંભલેખ કોણ ખસેડે છે? ફિરોજ શાહ તુઘલક ખસેડે છે. ક્યાં લઈ ગયા? દિલ્હી. પણ પ્રશ્ન પૂછાય પ્રયાગનો સ્તંભલેખ કોણ ખસેડે છે? અકબર. અને ક્યાં લઈ જાય છે? તો પ્રયાગના કિલ્લામાં લઈ જાય છે.
પણ આપણા મગજની અંદર હજુ એક પ્રશ્ન થાય, અશોકે જે લેખ લખાવ્યા એ મિત્રો ચાર લિપિની અંદર આ અભિલેખો અંકિત થયેલા છે, તો આપણને પાછો પ્રશ્ન થવો છે એ ચાર લિપિ કઈ? તો જો એમાં એક આવશે ગ્રીક, એક આવશે અરમાઈક, એક આવશે ખરોસ્ટી અને એક આવશે બ્રાહ્મી. એના લેખો કેટલી લિપિમાં છે? ચાર. કઈ કઈ? ગ્રીક, અરમાઈક, બ્રાહ્મી અને ખરોસ્ટી. વાલા મિત્રો, એના જે આ ગ્રીક અને અરમાઈકના લેખો જે છે એ આપણને અફઘાનિસ્તાનમાંથી જોવા મળે છે, જ્યારે આ ખરોસ્ટીના જે લેખ છે એ મિત્રો આપણને પાકિસ્તાનમાં જોવા મળે છે, જ્યારે આ બ્રાહ્મીના જે લેખ છે એ મિત્રો આપણને ભારતમાં જોવા મળે છે. ધ્યાન આપશો, ગ્રીક અને અરમાઈક અફઘાનિસ્તાન, ખરોસ્ટી પાકિસ્તાન, બ્રાહ્મી ભારત. એનો મતલબ જે પ્રદેશની અંદર લોકો જે લિપિ સમજતા હોય, જે લિપિને લોકો વાંચી શકતા હોય એની અંદર લખાવતા. હવે સહજ વાત છે, આપણા ગુજરાતમાં આવી કોઈ તેલુગુની અંદર બે સેન્ટેન્સ આમ લખી ગયા તો તમે વાંચશો? એટલે કદાચ વાંચો પણ તમને આવડશે નહીં, ખબર પડે. પણ ગુજરાતીની અંદર એક સ્લોગન લખ્યું હોય કે જન સેવા એ જ પ્રભુ સેવા, વંચાય ને? સહજ રીતે વાંચી શકાય. તો એમ અશોકે આ જ કર્યું છે, લોકો જે લિપિમાં સમજી શકે છે એ લિપિની અંદર એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ વાલા મિત્રો, હવે આ અભિલેખોની જ્યારે ચર્ચા થાય જ છે ત્યારે અમુક અમુક પ્રાચીન અભિલેખો કાયમ આપણી એક્ઝામમાં આવે છે, તો એ અભિલેખો જે છે એને આપણે ભણવા છે, એને આપણે સમજવા છે. તો જોઈએ એવા પ્રાચીન પ્રાચીન જે અભિલેખોની વાત કરીએ. એમાં નંબર એક ઉપર આવશે હાથી ગુફા અભિલેખ. કયો આવ્યો? હાથી ગુફા અભિલેખ. અને મોસ્ટ આઈએમપી છે આ, કારણ કે આ અભિલેખમાંથી આપણને ભારત વર્ષ શબ્દ મળે છે. ગોખી નાખજો, મગજની અંદર ઉતારી દેજો. કયો અભિલેખ? હાથી ગુફા. અને એમાંથી આપણને શેની માહિતી પ્રાપ્ત થઈ? ભારત વર્ષ શબ્દ જો પહેલો વહેલો ક્યાંયથી મળતો હોય તો એ હાથી ગુફાના અભિલેખમાંથી મળે છે. પણ મિત્રો, આ હાથી ગુફાનો અભિલેખ આવે છે ક્યાં? ચાલો, આ કઈ જગ્યાએ આવશે? તો આપણો આન્સર આવશે કે મિત્રો આ અભિલેખ છે એ ઓડિશાની અંદર આવશે. ક્યાં આવશે? ઓડિશામાં. આવો ને, આવો બીજો અભિલેખ આવશે મિત્રો, એરણનો અભિલેખ. કયો? એરણ. અને વાલા વિદ્યાર્થી મિત્રો, આ એરણના અભિલેખની અંદર આપણને સતી પ્રથાની માહિતી મળે છે. મગજની અંદર બેસાડી દેવાનું, મગજમાં એક ગાંઠ મારી દેવાની, હાથી ગુફા ભારત વર્ષ, એરણ અભિલેખ સતી પ્રથા. પણ એરણનો અભિલેખ આવે ક્યાં? તો મિત્રો, આ અભિલેખ છે ને
એ આપણને મધ્ય પ્રદેશની અંદર જોવા મળે છે. નંબર 3 ઉપર વિદ્યાર્થી મિત્રો આવશે જેનું નામ છે ભીતરી અભિલેખ. ભીતરી જેમાંથી એક ગુપ્ત શાસક છે જેનું નામ છે સ્કંદગુપ્ત. પણ મિત્રો એ સ્કંદગુપ્તની માહિતી આપણને ભીતરી અભિલેખમાંથી પ્રાપ્ત થાય છે. ભૂલતા નહીં, શેમાંથી પ્રાપ્ત થાય છે? ભીતરી અભિલેખ. પણ હાલો આ ભીતરી અભિલેખ ક્યાં આવશે, કઈ જગ્યાએ છે? તો મિત્રો આપણે લખી શકાય આ અભિલેખ ઉત્તર પ્રદેશમાં છે. હવે નંબર 4, પ્રયાગનો સ્તંભલેખ. જો મિત્રો આ પ્રયાગનો સ્તંભલેખ જે છે એમાંથી આપણને યશોવર્મન નામના રાજાની માહિતી મળે છે. કયો રાજા? યશોવર્મન. ક્યાંથી મળશે આપણને? પ્રયાગના સ્તંભલેખમાંથી. પણ વાલા વિદ્યાર્થી મિત્રો આપણને એવું પૂછે કે આ પ્રયાગ ક્યાં આવે, તો આપણો જવાબ આવશે આ પ્રયાગ ઉત્તર પ્રદેશની અંદર આવે છે. મિત્રો આ જ રીતે આપણને એવો એક અભિલેખ આવશે, એહોલનો અભિલેખ. કયો? એહોલ. પણ આ એહોલનો જે અભિલેખ છે એમાંથી કોની માહિતી મળે છે? તો ચૌલુક્ય રાજા પુલકેશી બીજા. કયા વંશના છે? ચૌલુક્ય વંશના. કયા રાજા? જેનું નામ છે પુલકેશી બીજા. અને મિત્રો એ પુલકેશી બીજાની માહિતી આપણને એહોલના અભિલેખમાં મળે છે. ભૂલ ના થવી જોઈએ, અહીંયા એરણ છે જ્યારે અહીંયા એહોલ છે. પણ એહોલનો અભિલેખ ક્યાં આવશે? તો મિત્રો એ અભિલેખ કર્ણાટકની અંદર આવેલો છે. બીજું યાદ કરો, આ એ જ પુલકેશી બીજા છે જેને પ્રાચીન ભારતના અંતિમ મહાન સમ્રાટ જેને કહીએ છીએ એવા હર્ષવર્ધનને હરાવ્યા હતા, એ આ વ્યક્તિ પોતે છે. મગજની અંદર ગાંઠ વાળી લેજો. તો આપણે અહીંયાથી તમારે કેટલા અભિલેખો યાદ રાખવાના છે મિત્રો? તો આપણો આન્સર આવશે 5. એક હાથી ગુફા, બીજો એરણ, ત્રીજો ભીતરી, ચોથો પ્રયાગ અને 5મો એહલ. પણ પ્રશ્ન પૂછે કે હાથી ગુફામાંથી ભારતવર્ષ શબ્દ, એરણમાંથી સતી પ્રથા, ભીતરીમાંથી સ્કંદગુપ્તની માહિતી, પ્રયાગમાંથી યશોવર્મનની માહિતી, જ્યારે એહોલમાંથી પુલકેશી બીજા કહેતા ચૌલુક્ય વંશના રાજાની માહિતી મિત્રો મળે છે. હવે વાલા વિદ્યાર્થી મિત્રો એના પછી થોડા આગળ વધશો અને હવે આપણે ભણવા છે તામ્રપત્રો. પણ તામ્રપત્ર એટલે શું? પહેલા અહીંયા આપણે જો અહીંયા આપણે શબ્દને અલગ કરીએ. તામ્ર અને પત્ર, તામ્રનો મતલબ શું થાય? તાંબુ. અને પત્ર એટલે પતરું. તાંબાના પતરા ઉપર જે મિત્રો લેખ લખવામાં આવે છે ને એને આપણે બધા તામ્રપત્ર તરીકે ઓળખીએ છીએ. જે અહીંયા તમે જોઈ શકો છો, જો આ જે છે ને એ તામ્રપત્ર છે જેની અંદર લેખ લખવામાં આવતો હતો. પણ મિત્રો આ તામ્રપત્રો ગુજરાતમાં સૌથી વધુ કયા વંશના પ્રાપ્ત થાય છે? તો આપણે લખી શકીએ કે સૌથી વધુ તામ્રપત્રો આપણને મૈત્રક વંશના પ્રાપ્ત થાય છે. આમાં શું લખતા? આની અંદર તમે ધર્મની માહિતી પણ મેળવી શકો. આની અંદર રાજા કોઈ દાન આપે
તો એની માહિતી પણ મેળવી શકો. અને આ તામ્રપત્ર છે એ સંચારનું માધ્યમ પણ બની શકે છે. તો માનો કોઈ રાજા ખુશ થઈ ગયા અને કીધું જાઓ તમને 100 વીઘા જમીન આપી. આપણે કીધું મહારાજ એમ નામ નહીં, તમે લખી ના આપો, કાલ સવારમાં તમારા વંશજો એમ કે તમારી આગળ પુરાવો શું, અમારે શું લખવાનું. એટલા માટે મિત્રો તાંબાના પતરા ઉપર એ દાનની વિગત લખી નાખતા, પણ તાંબાના પત્ર ઉપર જે પ્રકારના લેખો લખવામાં આવતા એને તામ્રપત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આપણા ગુજરાતમાંથી આવા ઘણા બધા તામ્રપત્રો આપણને પ્રાપ્ત થાય છે, પણ મૈત્રક વંશની અંદર સૌથી વધુ તામ્રપત્રો જોવા મળે છે. પણ તામ્રપત્રની શરૂઆત થઈ ક્યારે? આની શરૂઆત ઈસવીસનની જે પહેલી સદી છે એના પછી આની શરૂઆત થાય છે. તો આટલું આપણે યાદ રાખશું કે તામ્રપત્ર એટલે તાંબાના પતરા ઉપર લખવામાં આવેલું લખાણ, તાંબાની પતરી ઉપર લખવામાં આવેલું લખાણ જેને આપણે તામ્રપત્રના નામે ઓળખીએ છીએ. મિત્રો હવે 4 નંબર ઉપર આવશે સિક્કાઓ. આપણે એવું પૂછવામાં આવે કે સિક્કાઓ છે શું એ પણ આપણને ઇતિહાસ દર્શાવે છે? ચોક્કસ. તો ભારતની અંદર સૌથી પ્રાચીન સિક્કાઓ કોને માનવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો સૌથી પ્રાચીન સિક્કા છે એનું નામ છે પંચમાર્ક સિક્કા. અને મિત્રો આ પંચમાર્ક સિક્કાઓ જે છે એનું બીજું નામ છે આહાર્ત સિક્કા. સમજો ભારતના સૌથી પ્રાચીન સિક્કાઓ કયા? તો આપણે લખી શકીએ પંચમાર્ક. અને મિત્રો આ પંચમાર્ક જે સિક્કાઓ છે એમાં આપણે ઈસવીસન પૂર્વેની 5મી સદીના આ સિક્કાઓ આપણને પ્રાપ્ત થાય છે. પણ આ પંચમાર્ક સિક્કાઓમાં હોય શું? તો કે જો કોઈ એક ધાતુનો ટુકડો હોય ગોળ અથવા તો ચોરસ, જેની અંદર પ્રેસ વડે પ્રેશર આપીને એમ કહેવામાં આવે છે કે એના ઉપર 5 જેટલા અલગ અલગ બિંબ અંકિત કરવામાં આવતા. માર્ક એટલે ચિહ્નિત કરવું, અંકિત કરવું, એને આપણે પંચમાર્ક સિક્કાઓ કહેવામાં આવે છે. અને આ સિક્કાઓ આપણને ઈસવીસન પૂર્વેની 5મી સદીના પ્રાપ્ત થાય છે. આમ તો સિક્કાઓ આપણને છેક સિંધુ સભ્યતાથી પણ મળે છે, પણ સિંધુ સભ્યતામાં જે મળે છે એને આપણે સિક્કાઓ નહીં કહીએ, એને આપણે મહોર કહેશું. કારણ કે ધાતુના નથી, કોઈ માટી ઉપર ચિહ્નિત કરવામાં આવેલા મિત્ર એ મહોર છે. અને જેની અંદર પશુપતિનાથ જે છે એ અંકિત કરવામાં આવતા હતા. તો આ પણ આપણે ધ્યાનમાં રાખશું. તો ચાલો તમને મિત્રો થોડાક પ્રશ્નો પૂછો. આ સિક્કાઓ છે એની અંદર ધીમે ધીમે અલગ અલગ સિક્કાઓ ચલણમાં આવ્યા. તાંબાના સિક્કા આવ્યા, ચાંદીના સિક્કા આવ્યા, સોનાના સિક્કા આવ્યા. જો અહીંયા તમે આ સિક્કાઓ જોઈ શકો છો, આ પ્રાચીન સિક્કાઓ છે ને, આ સોનાના સિક્કા છે, આ ચાંદીના સિક્કા છે. તો ભારતની અંદર શુદ્ધ સોનાના સિક્કાઓ કોને પ્રચલિત કર્યા? જો મિત્રો જીપીએસસીની અંદર આ પૂછાઈ ગયેલો એક પ્રશ્ન છે, શુદ્ધ સોનાના સિક્કાઓ પ્રચલિત કરનારા રાજા. તો આપણે એવું લખી શકાય
કે એક વંશ થઈ ગયો જેનું નામ છે કુશાણ વંશ. કેવો વંશ? કુશાણ. અને મિત્રો, આ કુશાણ વંશની અંદર એક રાજા થઈ ગયા જેનું નામ છે કનિષ્ક નામના રાજા. કેવા રાજા? કનિષ્ક. કે જેને ભારતની અંદર આવા સોનાના સિક્કાઓ પ્રચલિત કર્યા છે, અને શુદ્ધ સોનાના પાછા 24 કેરેટ, નો ભેળ છે. પણ રાજાઓ જે એમ કહેવાય ને કે આ સિક્કાઓ જે છે એમાં લખાણ લખવાની શરૂઆત મિત્રો ગ્રીક દ્વારા થઈ, જેને તમે યવન કહી શકો, ગ્રીક પ્રજા. અને એવો આ સિક્કાની અંદર રાજાની અંદર નામ અને સાલ લખવાની શરૂઆત કરી. સિક્કાઓમાં રાજાઓનું નામ અને સાલ લખવાની શરૂઆત કોના દ્વારા થાય છે? તો આપણો આન્સર આવશે ગ્રીક પ્રજા. કહેતા યવન પ્રજા જે છે એ આની અંદર નામ લખતા અને સાલ લખતા હતા. તો મિત્રો, આપણે ખાસ યાદ રાખવાનું, અહીંયા ભૂલતા નહીં, ભારતની અંદર શુદ્ધ સોનાના જે સિક્કાઓ છે એ પ્રચલિત કરનાર વ્યક્તિનું નામ શું? તો આપણો જવાબ શું આવ્યો? કનિષ્ક. સિક્કાઓ પર લખાણ લખવાની શરૂઆત કોને કરી? તો આપણો આન્સર આવે ગ્રીક કહેતા યવન. પણ એવો સિક્કાઓમાં શું લખતા? તો કે રાજાનું નામ લખતા અને સાલ લખતા. અને એ સિક્કાઓમાંથી ઘણા બધા રાજાઓની માહિતી મળી છે. જુઓ તમે, પણ ભારતની અંદર સૌથી વધુ સોનાના સિક્કા કયા કાળમાં પ્રચલિત થયા? કયો કાળ? તો આપણે લખી શકીએ ભારતની અંદર સૌથી વધુ સોનાના સિક્કાઓ મિત્રો ગુપ્ત કાળની અંદર પ્રચલિત થાય છે. પણ એ ગુપ્ત કાળના રાજા કોણ? એ કયા રાજા હતા કે જેને વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ સોનાના સિક્કાઓ જાહેર કર્યા? તો આપણો આન્સર આવશે એ રાજાનું નામ છે સમુદ્રગુપ્ત. કેવું નામ આવે? સમુદ્રગુપ્ત. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે સમુદ્રગુપ્તને સિક્કાઓમાં વીણા વગાડતો દર્શાવ્યો છે. વીણા એટલે જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં તંબુનો કહેવાય. તો એને સિક્કાઓમાં શું વગાડતો દર્શાવવામાં આવ્યો છે? તો આપણો આન્સર આવશે વીણા. તો ફરી વખત, ભારતમાં સૌથી વધુ સોનાના સિક્કાઓ કોને શરૂ કર્યા મિત્રો? ગુપ્ત વંશે. અને સૌથી વધુ સોનાના સિક્કા કોને બહાર પાડ્યા હતા? તો આપણો જવાબ આવશે સમુદ્રનો. પણ મિત્રો, સાથે સાથે પ્રશ્ન પૂછાય કે ભારતમાં સૌથી વધુ ચાંદીના સિક્કા કોણે ચલાવ્યા? હાલો, સોનાની વાત તો આપણે થઈ ગઈ, પણ હવે આપણે જે ચર્ચા કરવી છે એ ચાંદીની. તો મિત્રો, સૌથી વધુ ચાંદીના સિક્કાઓ પણ આ ગુપ્ત કાળમાં જ પ્રચલિત થાય છે. મારા મિત્રો, આ ગુપ્ત કાળના એક રાજા થઈ ગયા અને રાજાનું નામ છે ચંદ્રગુપ્ત બીજો. આ ચંદ્રગુપ્ત બીજો જેને મિત્રો આપણે વિક્રમાદિત્ય તરીકે ઓળખીએ છીએ, આ ચંદ્રગુપ્ત બીજો જેને આપણે મિત્રો સકારી તરીકે ઓળખીએ છીએ, અને એ ચંદ્રગુપ્ત બીજા એ ભારતની અંદર સૌથી વધુ ચાંદીના જે સિક્કાઓ છે ને એને પ્રચલિત કરવાનું કામ કર્યું છે. ફરી વખત રિપીટ કરું છું, વારંવાર મગજની અંદર બેસાડજો. પ્રશ્ન પૂછાય શુદ્ધ સોનાના સિક્કાઓ શરૂ કરનાર કનિષ્ક, કયા વંશનો રાજા? કુશાણ વંશ. સિક્કા ઉપર લખાણ લખવાની શરૂઆત કરનાર ગ્રીક કહેતા યવન. શું લખતા હતા?
રાજાનું નામ અને શાન, સૌથી વધુ સિક્કાઓ સોનાના કયા કાળમાં આવ્યા, જવાબ આવે ગુપ્તકાળ, શરૂ કરનાર રાજાનું નામ છે સમુદ્રગુપ્ત, સૌથી વધુ ચાંદીના સિક્કાઓ પ્રચલિત કરનાર ચંદ્રગુપ્ત બીજો. પણ મિત્રો, આ સિક્કાઓમાંથી આપણને શેની માહિતી મળે છે? તો કે જે તે સમયની સાત રાજાઓના નામ, આવી જે સંપૂર્ણ માહિતી આપણને સિક્કાઓમાંથી પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ સિક્કાઓ છે ને, એ પણ ઇતિહાસ જાણવાના ખૂબ સારા સારા સ્ત્રોતો આપણે ગણી શકીએ. તો આપણે ધ્યાનમાં રાખવા, તો જો ખાસ ધ્યાનમાં રાખશો, અત્યાર સુધીમાં ઇતિહાસ જાણવાના જે સ્ત્રોતો કેટલા આવ્યા, તો જો સૌથી પહેલા આપણે શું ભણ્યા હતા, તાડપત્ર અને ભોજપત્ર, એમાંથી ઇતિહાસ મળ્યો. ત્યાર પછી અભિલેખો, એમાંથી આપણને ઇતિહાસ મળે છે. ત્યાર પછી તામ્રપત્રો, એમાંથી આપણને ઇતિહાસ મળે છે. ત્યાર પછી સિક્કાઓ, એમાંથી આપણને ઇતિહાસ મળે છે. અને મિત્રો, એના પછી હવે આપણે પાંચમા નંબર ઉપર ઇતિહાસ જાણવાનો એક સ્ત્રોત, જેને આપણે ભૌતિક અવશેષો કહીએ છીએ, એને સમજીએ. ભૌતિક અવશેષો, જો ભૌતિક એટલે જે જમીનની અંદર ખોદકામ કરીએ છીએ અને એમાંથી જે જૂના જૂના પ્રાચીન અવશેષો મળે છે, એના ઉપરથી આપણને ઇતિહાસ મળે છે. જો અહીંયા તમે જોઈ શકો છો આ બે ચિત્ર પ્રતિમા, આ છે નૃત્ય કરતી કાંસાની મૂર્તિ, જે હમણાં જ એક્ઝામમાં પૂછાઈ ગયું હતું, જે મોહેંજોદડો માંથી મળે છે. આ પુરોહિતનું ધડ છે, જે સેલ ખડીમાંથી બનાવવામાં આવેલું છે. તો આ પણ આપણને મોહેંજોદડોમાંથી મળે છે. અને આ બધો આપણને ઇતિહાસ દર્શાવે છે. જો કઈ રીતે, દાખલા તરીકે આ જે આપણને નર્તકી મળી, એ કેમાંથી બની છે, કાંસાની. અને બીજું મિત્રો, આ જે નર્તકી છે, એ જે ઢાળવાની કલા એ લોકોમાં હતી, એ આપણને જાણવા મળ્યું. અહીંયા જે પુરોહિતનું ધડ છે, એની અંદર જો આ સાલ ઓઢી છે, તો એની ઉપર જો ડિઝાઇન કરેલી છે, એનો મતલબ એ વખતે કલા હતી, ભરતકામ કરતા હતા. આ બધી માહિતી આપણને આ પ્રાચીન જે ભૌતિક અવશેષોમાંથી મળે છે. પણ કોણ કહેશે, ભૌતિક અવશેષો, એની ઉંમર, એની સાલ માપવા માટે એક પદ્ધતિ છે, એ પદ્ધતિનું નામ આપો, શું આવશે? તો મિત્રો, આપણે કહી શકીએ એનું નામ છે કાર્બન ડેટિંગ પદ્ધતિ. કઈ પદ્ધતિ? કાર્બન ડેટિંગ પદ્ધતિ, જેને મિત્રો આપણે શોર્ટમાં કહીએ છીએ C14. પણ કોણ કહેશે, આ C14 જે છે, એના શોધક કોણ? એ વ્યક્તિનું નામ આપો કે જેને C14 ની શોધ કરી છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે લખી શકાય આના શોધકનું નામ છે વિલાર્ડ લિબ્બી. પણ તમને એમ થતું હશે કે આ કામ કઈ રીતે કરે? તો જો, દરેક સજીવની અંદર એક કાર્બનની હાજરી હોય છે, જેને આપણે બધા C14 તરીકે ઓળખીએ છીએ. જ્યારે સજીવ જીવિત હોય, ત્યારે વાતાવરણમાંથી C14 ગ્રહણ કરે છે. મિત્રો, જેટલી માત્રામાં ગ્રહણ કરે છે, એટલી જ માત્રામાં એક કાર્બન છોડે છે. મતલબ, ગ્રહણ કરવાની પ્રક્રિયા અને છોડવાની જે પ્રક્રિયા છે, કેવી રહેશે? કન્ટિન્યુ રહેશે. પણ જ્યારે સજીવનું મૃત્યુ થઈ જાય છે,
ત્યારે ગ્રહણ કરવાની પ્રક્રિયા શું થઈ ગઈ? બંધ. પણ છોડવાની જે પ્રક્રિયા છે એ મિત્રો કન્ટિન્યુ રહે છે. જેમ જેમ એમાંથી કાર્બન ઘટતો જશે એમ એમ આપણને ખબર પડશે કે મિત્રો આ અવશેષ જે છે એ આટલા હજાર વર્ષ જૂનો છે. તો આ યાદ રાખજો. કઈ પદ્ધતિ? કાર્બન ડેટિંગ પદ્ધતિ. એના શોધક કોણ છે? વિલાર્ડ લિબ્બી છે, જેને ટૂંકમાં આપણે શું કહીએ છીએ, C14 તરીકે ઓળખીએ છીએ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસ જાણવાના આપણે કેટલા સ્ત્રોત છે? તો આપણે લખી શકીએ કે એની અંદર 5 સ્ત્રોત આપણને જોવા મળે છે. તો આપણી ફ્રી બેન્ચની આ સિરીઝની અંદર આપણા ઇતિહાસનો આજે પહેલો લેક્ચર હતો. તો ઇતિહાસની વાત મેહુલસી સંગાથમાં આપ સર્વે જોડાયા છો. તો આ જ રીતે આપણે ભવિષ્યની અંદર ઇતિહાસની સારી સારી જે વાતો છે એ લઈને હું તમારી સમક્ષ આવીશ. ઇતિહાસને તમારા મગજની અંદર ઉતારવાનો પ્રયત્ન કરીશ અને તમને ભવિષ્યની એક્ઝામોમાં ખૂબ સારું રિઝલ્ટ મળે એવો પ્રયત્ન વર્લ્ડ ઇનબોક્સની ટીમનો છે. તો મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો ફરી વખત. જય હિન્દ, જય ભારત.